हेलो स्टूडेंट्स, वेलकम बैक जतीन केमिस्ट्री चैनल में तमारू स्वागत छे। मारू नाम छे जतीन पीपलिया। आपणे भणी रह्या छीए पृष्ठ रसायण शास्त्र धोरण 12 नू। आ खूब ज अगत्यनू चेप्टर छे सरफेस केमिस्ट्री। मोस्ट ऑफली थिअरिटिकल छे, आमां कोई दाखलाओ आवता नथी। सातमा लेक्चर सुधी आपणे पहोंची चूक्या छीए अने हवे आपणे द्रावणमां अधिशોષણના લોજિકને સમજવાનું છે અને સાથે સાથે અધિશોષણના ઉપયોગો જાણીને આ ટોપિકને અહીંયા ક્લોઝ કરવાનો છે। ઓકે, અધિશોષણનો આ લગભગ છેલ્લો લેક્ચર જ થશે। તો દ્રાવણમાં અધિશોષણ અત્યાર સુધી છે ને, આપણે વાયુની અંદર અધિશોષણ, વાયુ ઘન પદાર્થ ઉપર અધિશોષાતો હોય એવા એક્ઝામ્પલ લીધેલા છે। હવે આપણે દ્રાવણની અંદર કેવી રીતે અધિશોષણ થાય એની ચર્ચા કરવાની છે। તો આપણે અત્યાર સુધી મોસ્ટ ઓફલી એવા જ એક્ઝામ્પલ લીધા હતા કે જેની અંદર જે અધિશોષક હોય એની ઉપર કોઈ વાયુના અણુઓ સપાટી ઉપર ચોંટી જતા હોય અને એને રિલેટેડ આપણે ફ્રુન્ડલિચ અને લેંગમ્યુરના સમતાપી એટલે કે પ્રયોગો પણ જોયેલા છે, એના સૂત્રો પણ જોયેલા, આલેખ પણ જોયેલા। આ બધું વાયુ માટે હતું, પણ સિમિલર આ જ વસ્તુ આપણે પ્રવાહી માટે, દ્રાવણ માટે પણ લાગુ પાડી શકીએ છીએ। વિચારો, દ્રાવણને લગતું એક એક્ઝામ્પલ આપણે આગળ ભણી ચૂક્યા છીએ કે રંગીન દ્રાવણના કણો ચારકોલ ઉપર ચોંટી જાય છે। યાદ કરો, એ એક્ઝામ્પલ આપણે આગળના લેક્ચરમાં આવી ગયેલો છે। આ એ એક્ઝામ્પલ હતું, મિથિલિન બ્લુનું દ્રાવણ હતું। મિથિલિન બ્લુના દ્રાવણની અંદર જો આપણે ચારકોલનો ભૂકો નાખશું તો એનું જે દ્રાવણનો રંગ છે એ આખો ચારકોલની સપાટી ઉપર ચોંટી જશે અને આવા દ્રાવણને હલાવશો તો આ દ્રાવણ રંગવિહીન બની જશે। યાદ આવ્યું, આ એક્ઝામ્પલ આપણે ભણી ચૂક્યા હતા। હવે એવું જરૂરી નથી કે કોઈ રંગીન દ્રાવણો હોય તો જ એની અંદર અધિશોષણ જોવા મળે। જો હું એક કામ કરું છું, આ વખતે એસિટિક એસિડનું દ્રાવણ લઉં છું। એસિટિક એસિડનું દ્રાવણ નોર્મલી રંગવિહીન હોય છે અને એની અંદર જો હું ચારકોલનો પાવડર નાખી દઉં તો બોલો હવે શું થાય? તો તમને એમ થશે કે હવે આની અંદર કોઈ કલર જ નથી તો ભાઈ અધિશોષણ શેનું થવાનું? પણ એક વસ્તુ છે કે એસિટિક એસિડના દ્રાવ્ય કણો આની અંદર આવેલા હશે, બરાબર? એસિટિક એસિડના દ્રાવ્ય કણો જો આની અંદર આવેલા હોય તો તે ઓવરઓલ ચારકોલની ઉપર ચોંટી જશે, ભલે ને તે રંગવિહીન રહ્યા। તો આનો માત્ર ફરક એટલો પડશે કે એસિટિક એસિડ જે દ્રાવણમાં વધારે પડતો ઓગળેલો હતો ને, એ હવે ચારકોલની અંદર ઉપર સપાટી ઉપર ચાલ્યો જશે, તો ઓવરઓલ એસિટિક એસિડની સાંદ્રતા ઘટી જશે। આ એક લોજિક આપણે દોડાવી શકીએ છીએ દ્રાવણની બાબતમાં। ચલો, તો આ જે વાત મેં કહેલી છે એ આપણે અહીંયા અંદર લખી નાખીએ। દ્રાવણમાં અધિશોષણ, મોસ્ટ ઓફલી આ સવાલ પૂછાતો નથી બોર્ડની અંદર, તો બહુ ટેન્શન નહીં લેવાનું, ગોખણપટ્ટી નહીં કરતા, પણ સમજી લ્યો કદાચ એમસીક્યુની અંદર આવી જાય। તો આની અંદર આપણે લખીએ કે ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપી વાયુમય પ્રણાલીની જેમ જ પ્રવાહી પ્રણાલી માટે પણ લાગુ પાડી શકાય છે। એટલે કે ઘન અધિશોષક પર દ્રાવણમાં રહેલા અથવા તો દ્રાવણમાં ઓગળેલ દ્રાવ્યનું અધિશોષણ થાય છે। બરાબર, આના આપણી પાસે અમુક એક્ઝામ્પલ પણ છે, એ એક્ઝામ્પલને આપણે અહીંયા લખી નાખીએ। દાખલા તરીકે ફર્સ્ટ એક્ઝામ્પલ તો પેલા રંગીન દ્રાવણનું આપણે લખી નાખીએ, મિથિલિન બ્લુવાળું દ્રાવણ, અથવા તો આપણે બીજા કોઈ રંગીન દ્રાવણને પણ લઈ શકીએ। ટેક્સ્ટબુકને રિલેટેડ જોઈએ તો અહીંયા એક લિટમસનું દ્રાવણ કહેલું છે, તો એના વિશે આપણે એવું લખી શકીએ કે લિટમસનું રંગીન દ્રાવણ, બરાબર, આ લિટમસના રંગીન દ્રાવણની અંદર જો આપણે કોઈ ચારકોલનો પાવડર ઉમેરીએ, અધિશોષક તરીકે ઉમેરીએ, તો પરિણામે શું થવાનું છે? જે રંગીન દ્રાવણના કણો છે એ ચારકોલ ઉપર ચોંટી જશે, તો પરિણામે તમને મળશે કે દ્રાવણ રંગવિહીન થશે।
तो अहीं एक रीतना चारकोल नी उपर रंगीन द्रावण कणों चोटी गया एवं आपणे बोली सकीए छीए। बीजू एक्जाम्पल आपणे एसिटिक एसिड नू लई सकीए छीए, बराबर। तो एसिटिक एसिड नी आपणे एक्जाम्पल नी वात करीए, CH3COOH એટલે કે એસિડિક એસિડ ના દ્રાવણમાં ચારકોલ ઉમેરતા CH3COOH ના અણુઓ ચારકોલ પર અધિશોષિત થાય છે પરિણામે દ્રાવણમાં CH3COOH ના અણુઓની સંખ્યા ઘટશે માટે એક રીતના જોવા જાવ તો CH3COOH ની સાંદ્રતા, કાઉસમાં ન લખવું હોય તો CH3COOH ની સાંદ્રતા ઘટશે। તો અધિશોષણ દ્વારા તમે દ્રાવણની સાંદ્રતા ઘટાડી શકો છો એવો એનો મતલબ થયો। આપણે છે ને આ દ્રાવણને લગતો એક પ્રયોગ કરવાનો છે, બરાબર। એ પ્રયોગની માહિતી આપણે લઈ લઈએ અને એ પ્રયોગ આપણે CH3COOH નો જ કરવાનો છે। તો અહીંયા નીચે આપણે પ્રયોગ એવું લખી નાખીએ, પહેલાં સાંભળી લો આખો પ્રયોગ શું છે એટલે તમને બધો આઈડિયા આવી જશે, પછી લખતી વખતે આપણે બધું લખી નાખશું। આપણે શું કરશું, આપણે જે હમણાં ઉપર વાત કરીને એ પ્રયોગ અપનાવીએ કે CH3COOH દ્રાવણ લઈએ અને એની અંદર ચારકોલનો પાવડર નાખીએ, બરાબર, અને પછી એનો આલેખ દોરીએ। આલેખ જો સીધી રેખામાં આવે તો ફ્રુન્ડલિતનું સમીકરણ થશે, ફ્રુન્ડલિતના નિયમનું પાલન થશે। હવે આપણે શું કરવાનું છે ખબર, આપણે છે ને જુદા જુદા ચારક જેટલા બીકર લઈ લઈએ, આવી રીતે આપણે ચાર જુદા જુદા બીકર લઈ લઈએ અને પછી આ ચારે ચારમાં એક કામ કરીએ, આપણે એસિડિક એસિડની જુદી જુદી સાંદ્રતાવાળા દ્રાવણો ભરી નાખીએ। ઓકે, સાંદ્રતા જુદી જુદી રાખજો। ઓકે, આનો મતલબ દાખલા તરીકે આ આપણે એવું માની લ્યો કે એક મોલારિટી હોય એસિડિક એસિડ હોય તો આપણે આ બે મોલારિટી રાખીએ, આ ત્રણ મોલારિટી રાખીએ અને આ ચાર મોલારિટી, મતલબ સાંદ્રતા જુદી જુદી રાખીએ અને હવે આ બધાની અંદર છે ને એક સરખો અધિશોષક નાખીએ। સાંદ્રતા જુદી જુદી રાખવાની અને અધિશોષક, ચલો અધિશોષક તરીકે ચારકોલ બધામાં એક સરખો નાખીએ। ફોર એક્ઝામ્પલ, બધામાં એક ગ્રામ જેટલો ચારકોલ નાખી દઈએ એક સરખો। હવે ચારકોલ તો એનું કામ કરવાનું જ છે, બરાબર, ચારકોલનું અધિશોષણ તો થવાનું જ છે, બરાબર। તો એમાં શું થશે, ચારકોલની સપાટી ઉપર એસિટિક એસિડના અણુઓનું અધિશોષણ થશે અને પરિણામે જેમ સમય જશે, દાખલા તરીકે એક ચોક્કસ ક્રાઇટેરિયા નક્કી કરી રાખો કે ચલો 3-4 કલાક જવા દો, તો 3-4 કલાક પછી શું થશે, તમે ફરીથી જો આ દ્રાવણ બધાની, આ દ્રાવણોની સાંદ્રતા માપશો ને તો એ બધાની સાંદ્રતા હવે ઘટેલી જોવા મળશે, બરાબર। પહેલાં દાખલા તરીકે 1 મોલારિટી હતું, હવે પછી સમજો કે દાખલા તરીકે અહીંયા 0.5 મોલારિટી થઈ ગયું, સપોઝ અહીંયા 1.2 મોલારિટી થઈ ગયું, અહીંયા દાખલા તરીકે 1.9 મોલારિટી, અહીંયા દાખલા તરીકે 2.5 મોલારિટી, કંઈક તો થશે। તો ઓવરઓલ હું એમ કહી શકું છું કે હવે તમે તમારી દ્રાવણની સાંદ્રતા ઘટી ગઈ, ઓકે, અને હવે તમે આ બંનેની બાદબાકી કરશો તો તમને શું મળશે, તમને મળશે કે એકચ્યુઅલી કેટલું અધિશોષણ થયું। પહેલાં હતું 1 મોલારિટી અને પછી વધ્યું 0.5 મોલારિટી, તો એકચ્યુઅલી અધિશોષણ કેટલું થયું, તો તમે બંનેની બાદબાકી કરો તો તમને મળશે એના જવાબ, ઓકે। અને આ જે જવાબ મળશે એ મળશે તમારો X/M, અધિશોષણની માત્રા, સમજાણું। ઓવરઓલ આવી રીતે તમે X/M શોધી શકો છો। આનો X/M કેટલો આવે તો 0.5 આવે, વિચારો। આનો X/M 0.8 આવે, આનો X/M 2.1 આવે અને આનો 1.5 આવે, કંઈક આવશે। આપણે એમ જ અઠેગઠ્ઠે આંકડાઓ લીધા છે, પણ દાખલા તરીકે આવી રીતે X/M તમે મેળવી શકો છો। આ X/M નો તમે હવે આલેખ દોરો। નોર્મલી આપણે આલેખ કેવા દોરતા હતા યાદ કરો, નોર્મલી આપણે આલેખ X/M વિરુદ્ધ P ના દોરતા હતા, યાદ આવે ને, પણ આપણે આ વખતે દબાણ તો નથી,
પણ આપણે એક કામ કરી શકીએ, આ વખતે આપણે સાંદ્રતા લઈ શકીએ. જુઓ, સાંદ્રતા આપણે જુદી જુદી લીધી હતી કે નહીં, 1, 2, 3, 4, તો એ સાંદ્રતાઓને રિલેટેડ આપણે એવું કહી શકીએ કે એક્સ બાય એમ વિરુદ્ધ સી સાંદ્રતાનો આલેખ આપણે દોરશું. અને જો એ આલેખ તમને સીધી રેખામાં અથવા તો આપણે જે ફ્રુન્ડલિચનો આલેખ હતો એવા પ્રમાણમાં મળે, તો એનો મતલબ આ ફ્રુન્ડલિચના અધિશોષણને મતલબ સમતાપીને અનુસરે છે એવું આપણે કહી શકીએ. અને આનો જો આલેખ આપણે દોરીએ તો એ આલેખ સિમિલર આના જેવો જ મળશે, મતલબ ફ્રુન્ડલિચમાં જેવો મળતો હતો એવો જ આલેખ મળશે. કહેવાનો મતલબ સાંદ્રતા લેશો તો એ પણ ફ્રુન્ડલિચના નિયમને અનુસરે છે. તમને હવે આખા પ્રયોગમાં સમજ પડી જવી જોઈએ. આ જેટલી પણ ડિસ્કશન કરી એ હવે આપણે અહીંયા લખવાની છે. ચલો, તો આ પ્રયોગની અંદર આપણે અહીંયા લખીએ કે જુદી જુદી સાંદ્રતા વાળા એસિટિક એસિડ એટલે કે CH3COOH ના દ્રાવણો માં નિશ્ચિત વજન તરીકે મોસ્ટ ઓફલી 1 ગ્રામ લઈ લ્યો એટલે પ્રતિ ગ્રામ થઈ જાય 1 ગ્રામ ચારકોલ ઉમેરાય છે અથવા તો ઉમેરીએ. ત્યારબાદ ચોક્કસ સમય પછી અધિશોષણ થઈ ગયા બાદ અધિશોષિત ન થયેલા એસિટિક એસિડ ની સાંદ્રતા માપવામાં આવે છે. હવે અધિશોષણ પહેલાની સાંદ્રતા અને અધિશોષણ બાદની સાંદ્રતા ના તફાવત પરથી અથવા બાદબાકી પરથી અધિશોષણ પામેલા CH3COOH ની સાંદ્રતા શોધી શકાય છે. આપણે આને એક્સ બાય એમ એવું નામ આપી શકીએ છીએ, બરાબર. CH3COOH ની સાંદ્રતા આવી રીતે અને નીચે લખીએ. હવે જો એક્સ બાય એમ વિરુદ્ધ સાંદ્રતા સી નો આલેખ દોરવામાં આવે તો તે ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપી ને મળતો આવે છે. ઓકે. અને જો આપણે એક બીજો આલેખ દોરીએ કે લોગ એક્સ અપોન એમ વિરુદ્ધ લોગ સી, યાદ કરો આ ફ્રુન્ડલિચનો સીધી રેખાવાળો સમીકરણનો આલેખ છે, અહીંયા લોગ પી ની જગ્યાએ લોગ સી કરી નાખ્યું. તો જો આપણે આવો આલેખ દોરીએ, આલેખ દોરતા સીધી રેખા મળે છે. મતલબ બધી રીતે ટેસ્ટ કરી લ્યો તો અહીંયા સાંદ્રતાની રિલેટેડમાં પણ તમે ફ્રુન્ડલિચનો નિયમ લાગુ પાડી શકશો. ઓકે.
તો આનો મતલબ એમ થયો કે જેવી રીતે વાયુ માટે અધિશોષણ લાગુ પડે છે એવી રીતે દ્રાવણમાં દ્રાવ્યના કણો માટે પણ અધિશોષણ લાગુ પડી શકે છે. હવે આ જે આખો પ્રયોગ કરેલો છે એને રિલેટેડ આપણે અવલોકનોની નોંધ પણ કરી લઈએ. અવલોકનો લખી અહીંયા આપણને કઈ કઈ બાબતો આની અંદર જોવા મળે છે એ આપણે અહીંયા લખતા જઈએ. પહેલી વાત કે આની અંદર ટેમ્પરેચર વધે, તાપમાન વધે તો એની સાથે સાથે અધિશોષણ ઘટે છે. આ પહેલું અવલોકન. એનો મતલબ એમ થયો કે આ પ્રક્રિયા પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, જેવું આપણને ફ્રુન્ડલિચમાં કહેવામાં આવ્યું હતું, સેમ ટુ સેમ એ જ રીતના. ચલો બીજી વાત, બીજું અવલોકન એ થશે કે અધિશોષક નું પૃષ્ઠ ક્ષેત્રફળ વધારે, જેટલું વધારે જેટલું વધારે તેટલું અધિશોષણ વધારે. ચલો આ બાબત તો તમે બધાને લાગુ પાડી શકો છો કે પૃષ્ઠ ક્ષેત્રફળ જેટલું વધશે, સપાટી વધશે એટલું અધિશોષણ વધતું જશે, તો એમાં કોઈ નવી વાત નથી. ત્રીજી બાબત લખીએ કે દ્રાવણમાં દ્રાવ્યની સાંદ્રતા વધારે તેમ અધિશોષણ વધારે. આ એક સમજવા જેવી વાત છે, બરાબર. આપણે અગાઉ વાત કરી કે કોઈ વાયુ માટે આપણે વાત કરતા હોય તો એમાં વાયુ માટે આપણે એમ બોલ્યા હતા કે દબાણ વધે એમ એનું એક્સ બાય એમ વધશે. તો જ્યારે આપણે દ્રાવણની વાત કરતા હોય તો સિમિલર આપણે એમ કે સાંદ્રતા સી વધે તો અધિશોષણ વધે, બરાબર. તો વાયુ માટે દબાણ શબ્દ યાદ રાખશું અને દ્રાવણ માટે સાંદ્રતા એવો શબ્દ યાદ રાખશું. આ ખાસ આપણે સમજી લીધું. ચોથી બાબત આપણે લખીએ કે આજે આપણે પ્રેક્ટિકલ કર્યો છે એમાં અધિશોષિત અને અધિશોષક ના સ્વભાવ પર પણ આધારિત છે, ના સ્વભાવ પર આધાર રાખે. કહેવાનો મતલબ અહીંયા કદાચ ચારકોલની જગ્યાએ બીજો કોઈ અધિશોષક લીધો તો થોડોક આલેખ થોડોક આડાઉડો આવત, નિયમ મતલબ એક્ઝેક્ટ રિઝલ્ટ તો ફ્રુડલિકનું જ આવત, બરાબર. એવી જ રીતે એસિટિક એસિડની જગ્યાએ બીજું કોઈ દ્રાવણ લીધું હોત તો થોડોક આલેખ આડાઉડો થાત, પણ ઓવરઓલ ફ્રુડલિકના નિયમનું તો પાલન થવાનું જ હતું. તો આ ચાર અવલોકનો આપણે આ પ્રેક્ટિકલ ઉપરથી નોંધી શકીએ છીએ. ઓકે, તો આ બધી વાતો અહીંયા પૂરી થઈ ગઈ અને ઓવરઓલ આપણે એવું યાદ રાખશું કે જ્યારે વાયુની વાત આવે ત્યારે દબાણ મૂકવાનું અને દ્રાવણની વાત આવે ત્યારે સાંદ્રતા સી મૂકવાની. એને રિલેટેડ આપણે બધા જે અત્યાર સુધી ફ્રુન્ડલિચ અને લેંગમ્યુરના સમીકરણ શીખેલા છે ને એને આપણે મોડિફાઈડ કરી શકીએ છીએ. જો આપણે એક સાઈડ અહીંયા એક કામ લખીએ, અહીંયા ફ્રુન્ડલિચ નું અધિશોષણ સમતાપી લખી નાખીએ, ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપી આ બાજુ લખીએ અને આ બાજુ આપણે લેંગમ્યુઓર અધિશોષણ સમતાપી લખી નાખીએ. એના સૂત્રો લખીએ આપણે, અધિશોષણ સમતાપી. તો આની અંદર જ્યારે આપણે ભૌતિક અધિશોષણની વાત કરીએ ને, ભૌતિક અધિશોષણની વાત, ત્યારે આપણે મેઇનલી દબાણને રિલેટેડ વાત કરશું, બરાબર. અને જો દબાણને રિલેટેડ વાત હોય તો વિચારો આના સમીકરણ આના સૂત્રો કેવા થવાના છે. એટલે આપણે જો ફ્રુન્ડલિચના અધિશોષણ સમતાપીનું સૂત્ર લખીએ તો આપણું સૂત્ર આવું હતું કે એક્સ બાય એમ બરાબર કે ઇન્ટુ પી રેસ ટુ વન અપોન એન. લેંગમ્યુઓર અધિશોષણ સમતાપીનું સૂત્ર કંઈક આવું હતું, એક્સ બાય એમ બરાબર એપીના છેદમાં વન પ્લસ બીપી, આવું હતું ને. પછી એના આલેખના સૂત્ર યાદ કરો, ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપીના આલેખનું સૂત્ર કંઈક આપણે આવી રીતે લખતા હતા, લોગ વાળું, કે લોગ એક્સ અપોન એમ, આપણે અહીંયા વાય ઇઝ ઇક્વલ ટુ એમ એક્સ પ્લસ સી વાળું લખીએ, તો અહીંયા લખશું લોગ એક્સ અપોન એમ પછી લોગ કે પ્લસ વન અપોન એન લોગ પી. ઉપરના સમીકરણમાં લોગ લાગુ પાડીને આપણે બનાવ્યું હતું અને આનો આપણે આલેખ દોર્યો હતો. ઓકે, સિમિલર આની અંદર પણ
આપણે આલેખવાળું સૂત્ર બનાવીએ તો આમાં આપણે સમીકરણને ઊંધું કર્યું હતું, યાદ કરો, એમ અપોન એક્સ કરી નાખ્યો હતો બરાબર એકના છેદમાં એ ઇન્ટુ એકના છેદમાં પી પ્લસ એના છેદમાં બી, આવું આપણે કરેલું હતું. ઓવરઓલ તમે યાદ રાખજો ખાસ કે આ બધી બાબતો ભૌતિક અધિશોષણ માટે છે જેની અંદર દબાણ લાગુ પડે છે. જો તમે અહીંયા રાસાયણિક અધિશોષણની ચર્ચા કરશો, રાસાયણિક અધિશોષણ, તો એનો મતલબ એમ થયો કે તમે દ્રાવણની વાત કરો છો. તો દ્રાવણની વાતમાં તમારે દબાણના પીને હટાવીને ત્યાં શું મૂકી દેવાનું? જસ્ટ સી. કોઈ નવું સમીકરણ તમારે બનાવવા જવાની જરૂર નથી. આ જ સૂત્રોને ફરીથી મોડિફાઈડ કરીને આપણે મૂકી શકીએ છીએ, માત્ર પીની જગ્યાએ સી મૂકી દેવાનું. તો જુઓ પહેલું સૂત્ર શું થાય, તો એક્સ અપોન એમ ફ્રુંગલીચનું સૂત્ર બરાબર કે ઇન્ટુ પી રેસ ટુ વન અપોન એન હતો, ત્યાં પી હટાવી દેવાનો અને હવે ત્યાં મૂકી દેવાનો સાંદ્રતા સી રેસ ટુ વન અપોન એન. અને એના આલેખનું સૂત્ર લોગ લગાડીને કરીએ તો લોગ એક્સ અપોન એમ બરાબર લોગ કે પ્લસ વન અપોન એન ઇન્ટુ લોગ સી, આપણે આવું લખી શકીએ છીએ. એવી જ રીતે તમે લેંગમિયોર અધિશોષણ સમતાપીના સૂત્રમાં પણ જ્યાં પી આપેલો છે ત્યાં સી લખી શકો. હું એમ લખી શકું એ સીના છેદમાં વન પ્લસ બી સી, ખબર પડી? અને એના આલેખના સૂત્રમાં પણ આપણે મોડિફિકેશન કરી શકીએ છીએ. આલેખનું સૂત્ર થશે એનું ઊંધું, એમ અપોન એક્સ બરાબર વન અપોન એ ઇન્ટુ વન અપોન સી પ્લસ એ અપોન બી. તો આમ જોવા જઈએ તો કંઈ એટલું બધું લોજિક નથી, બસ વાયુના પીને હટાવીને દ્રાવણનો સી મૂકવાનો છે. તો ચલો હવે આપણે આપણો નેક્સ્ટ સવાલ અને અધિશોષણનો છેલ્લો સવાલ આપણે જોઈએ. અધિશોષણના અનુપ્રયોગો, એનો મતલબ એમ થશે અધિશોષણના ઉપયોગો. રોજિંદા જીવનમાં તમે અધિશોષણનો યુઝ કઈ કઈ જગ્યાએ કરો છો એનું એક આપણે લિસ્ટ બનાવીએ. જુઓ આ લિસ્ટની અંદર આપણે અમુક અમુક બાબતો તો ઓલરેડી ભણી ચૂક્યા છીએ, લગભગ 3-4 જેટલી બાબતો ઓલરેડી આવી ગઈ છે, એને તો હું પહેલાં લખી નાખું એમને, ઓકે, શોર્ટમાં લખશું બરાબર. આ કંઈ થિયરીનો સવાલ નથી, તમે એમસીક્યુ રિલેટેડ એને યાદ રાખી શકો છો. પહેલું હતું ઉચ્ચ શૂન્યાવકાશ પ્રાપ્ત કરવા માટે, યાદ કરતા જાઓ આવું કંઈ આવ્યું હોય તો. ઉચ્ચ શૂન્યાવકાશ પ્રાપ્ત કરવા માટે આપણે ચારકોલ અધિશોષક વાપરેલો છે, ચારકોલ અધિશોષક બરાબર. વાયુઓને તમારે પાત્રમાંથી કાઢી નાખવા હોય તો તમે એનો યુઝ કરી શકો છો. બીજું લખીએ આપણે, બીજું આપણે લખી શકીએ ઇલેક્ટ્રોનિક સાધનો વિશે, ઇલેક્ટ્રોનિક સાધનો ને ભેજ મુક્ત રાખવા માટે, ભેજ મુક્ત રાખવા માટે આપણે સિલિકા જેલ અધિશોષકનો ઉપયોગ કરેલો છે. આ પણ આપણે આવી ગયું છે એકવાર, સિલિકા જેલ અધિશોષક આપણે વાપરેલો હતો. પછી ત્રીજી વાત લખીએ, ત્રીજી વાતમાં આપણે ખાંડમાંથી અશુદ્ધિ દૂર કરવા માટે, પીળી ખાંડમાંથી વ્હાઈટ ખાંડ એ આપણે ભણી ગયા હતા, તો ખાંડમાંથી રંગકની અશુદ્ધિ દૂર કરવા માટે, દૂર કરવા માટે આપણે ચારકોલ ફરીથી વાપરશું, સક્રિયકૃત ચારકોલ અથવા તો માત્ર ચારકોલ અધિશોષક તરીકે વાપરી શકીએ છીએ. આ ત્રણ બાબતો આગળ આપણે ભણી ચૂક્યા છીએ, હવે આ ત્રણ બાબતોને જોઈ લઈએ અને એને રિલેટેડ હવે જે નેક્સ્ટ આગળના બીજા ઉપયોગો છે એને સમજતા જઈએ. જુઓ સૌથી પહેલા આપણે શૂન્યાવકાશ કરવા માટે એ બાબતની આપણે ચર્ચા કરી લઈએ. દાખલા તરીકે કોઈ એક પાત્ર છે, એની અંદર વાયુ આવેલો છે, એનું પોતાનું કંઈક દબાણ હશે. જો તમારે આ દબાણને ઘટાડવું હોય ને તો તમે એક કામ કરી શકો છો, તેની સાથે ચારકોલ ભરેલા પાત્રને જોઈન્ટ કરી શકો છો. ચારકોલ શું કરશે, બધા વાયુઓને પોતાની સપાટી ઉપર ખેંચી લેશે. ઓવરઓલ આ આખું પાત્ર વાયુનું ભરેલું હતું એ હવે ખાલી થઈ ગયું, અને એ બધો વાયુ ક્યાં ચાલ્યો ગયો, ચારકોલની અંદર. તો ઓવરઓલ હું એમ કહી શકું છું કે આ પાત્રની અંદર વાયુ ઘટી ગયો તો એનું દબાણ ઘટી ગયું, અને બધો વાયુ નીકળી જાય તો તમે ઉચ્ચ શૂન્યાવકાશ પ્રાપ્ત કરી શકો છો. સમજાણું તમને?
બીજો ઉપયોગ આપણે સિલિકા જેલનો સમજી શકીએ, ઇલેક્ટ્રોનિક સાધનોમાંથી તમે ભેજ મુક્ત કરવા માટે. જસ્ટ આપણે સિલિકા જેલ અને એની જેવું છે એલ્યુમિના જેલ, જસ્ટ ખાલી ભેજ દૂર કરવા માટે નહીં પણ એક રીતના હ્યુમિડિટી જે વાતાવરણમાં ભેજ આખે આખો હોય એનું પ્રમાણ ઘટાડવા માટે બીજી ઘણી બધી જગ્યાએ વાપરી શકાય. જેમ કે તમે કોઈ પણ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય એની અંદર પણ વાપરી શકો છો. જુદી જુદી જગ્યાએ જેમ કે લાઇબ્રેરીની અંદર, સંગ્રાહકો એટલે કે મ્યુઝિયમની અંદર પણ સિલિકા જેલનો યુઝ થતો હોય છે, જેનાથી તેની અંદર ભેજનું પ્રમાણ જળવાઈ રહેતું હોય. એના પછી આપણે બીજું એક એક્ઝામ્પલ લઈ શકીએ છીએ, આ અશુદ્ધ ક્ષાર, અશુદ્ધ ખાંડનું. ખાંડની અશુદ્ધિ, ખાંડ પીળા રંગની હોય જ્યારે બનાવતા હોય ત્યારે, એની અંદરનો પીળો રંગ દૂર કરવા માટે એને ચારકોલના થરમાંથી પસાર કરો અને પરિણામે જે તમને ખાંડ મળશે એ કલરલેસ મળશે, એટલે કે રંગવિહીન મળશે. આ ત્રણ એક્ઝામ્પલ તો આપણે જોઈ લીધા. હવે એના પછીનું એક એક્ઝામ્પલ છે ગેસ માસ્કની અંદર. બહુ હાઈ ફાઈ, બહુ મોંઘા મોંઘા ગેસ માસ્ક હોય ને જે ઇન્ડસ્ટ્રીયલ લેવલે વપરાતા હોય, એ ઝેરી વાયુને શ્વાસમાં આવતા રોકી લે છે. ઝેરી વાયુને આ માસ્કની અંદર ચારકોલનું આખું સ્તર પાથરેલું હોય છે અને એની અંદર શું થાય કે ઝેરી વાયુઓ એ બધા ચારકોલની સપાટી ઉપર ચોંટી જાય. બરાબર, આવી રીતે ચારકોલની સપાટી ઉપર ઝેરી વાયુનું અધિશોષણ થઈ જશે અને પરિણામે આપણને એકદમ શુદ્ધ વાયુ પ્રાપ્ત થશે. તો ગેસ માસ્કની અંદર પણ અધિશોષણનો કોન્સેપ્ટ લાગુ પડે છે. આ ઉપરાંત ક્રોમેટોગ્રાફિક પદ્ધતિની અંદર પણ અધિશોષણ વપરાય છે. તમે કદાચ નામ સાંભળેલું હશે, આવા પ્રયોગો તમારે બાયોલોજી અને કેમેસ્ટ્રીની અંદર પ્રેક્ટિકલ લેબમાં કરવાના જ છે. તો આ કેમેસ્ટ્રીની અંદર આવતા અધિશોષણના જે ક્રોમેટોગ્રાફિક અધિશોષણ હોય છે, તો ક્રોમેટોગ્રાફીની ટેકનિકની અંદર પૂરેપૂરું તમે અધિશોષણની ટેકનિક વાપરી શકો છો. એમાં તમે જુદા જુદા એમિનો એસિડ અને જુદા જુદા એમ કહેવાય પદાર્થોને સેપરેટ, અલગીકરણ કરી શકો. જુઓ અહીંયા અલગ અલગ રીતે જુદા જુદા રંગના દ્રાવણોને અલગ કરે છે, લાલ રંગનું દ્રાવણ, બ્લુ રંગનું દ્રાવણ, એની અંદર અધિશોષણની ટેકનોલોજી વપરાય છે. સાથે સાથે હજી એક જોઈ જઈએ, વિષમાંગ ઉદ્દીપનની અંદર અધિશોષણની ટેકનોલોજી વપરાય. અધિશોષણ વિષમાંગ ઉદ્દીપનમાં, વિષમાંગ ઉદ્દીપન એટલે તમે એમ કહી શકો ઘન ઉદ્દીપકનો ઉપયોગ જો મોસ્ટ ઓફલી કરતા હોય તો એની અંદર અધિશોષણનો જ ઉપયોગ થશે. ઉદ્દીપકનું મુખ્ય કાર્ય છે પ્રક્રિયાનો વેગ વધારવાનું. જરા જુઓ, દાખલા તરીકે આ વ્હાઈટ રંગની સપાટી જે તમને દેખાય છે એ આપણો ઉદ્દીપક છે, બરાબર, અને આ જે રેડ કલર છે એ તમારે એમ એક રીતના કહી શકાય કે આ તમારો પ્રક્રિયક છે. જો તમારે પ્રક્રિયાને ઝડપી બનાવવી હોય અને ઉદ્દીપક વાપરશો તો શું થશે, પહેલાં તો આ પ્રક્રિયક ઉદ્દીપકની સપાટી પાસે આવી જશે અને તેની સાથે જોડાઈ જશે, બરાબર, અને પછી કોઈ બીજો પ્રક્રિયક આવીને પ્રક્રિયા કરી જશે. આ પ્રક્રિયા ઝડપી બની જશે અને પછી જે નીપજ બનશે એ ફરીથી દૂર થઈ જશે. ઓરિજિનલ ઉદ્દીપક આ વ્હાઈટ કલર એ એમને એમ જ રહેશે. ખબર પડી? તો વિષમાંગ ઉદ્દીપનની અંદર પણ અધિશોષણનો કોન્સેપ્ટ લાગુ પાડી શકાય છે. ચલો, તો આ જેટલા આપણે થોડા ઘણા ત્રણ મુદ્દાઓ લખ્યા આપણે સમજ્યા એ અહીંયા લખી નાખીએ. ચોથો મુદ્દો આપણે લખીએ કે Cl2 જેવા, ક્લોરિન જેવા ઝેરી વાયુના વાતાવરણમાં, વાતાવરણમાં ચારકોલનો ગેસ માસ્ક વપરાય છે. ઓકે, તો એક રીતના એ અધિશોષણનો ઉપયોગ થયો કહેવાય. પાંચમી વાત આપણે ક્રોમેટોગ્રાફીની લખી નાખીએ. આપણે ક્રોમેટોગ્રાફિક પૃથ્થકરણમાં ઘન પદાર્થને અધિશોષક તરીકે વાપરી, અકાર્બનિક ઋણાયન અથવા તો એમિનો એસિડ વગેરે આ બધાનું તમે સેપરેશન કરી શકો છો. એમિનો એસિડનું સેપરેશન એટલે કે અલગીકરણ કરી શકાય છે. આની અંદર અધિશોષણ
વપરાય છે. એના પછી આપણે છઠ્ઠા મુદ્દામાં લખીએ વિસમાંગ ઉદ્દીપનમાં. વિસમાંગ ઉદ્દીપનમાં મોટા ભાગે ઘન અધિશોષક વપરાય છે. આપણે આના અમુક એક્ઝામ્પલ પણ લખી શકીએ છીએ, અમુક જાણીતા એક્ઝામ્પલ છે આપણી પાસે. દાખલા તરીકે હેબર વિધિ સૌથી વધારે જાણીતું એક્ઝામ્પલ કહી શકાય. હેબર વિધિ, હેબર વિધિની અંદર તમને ખાસ ખબર હશે કે લોખંડનો ભૂકો ઉદ્દીપક તરીકે વપરાય છે. હેબર વિધિમાં NH3ના ઉત્પાદનમાં એફીનો બારીક ભૂકો, કારણ કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ પણ વધારે હોવું જોઈએ, લોખંડનો બારીક ભૂકો વિસમાંગ ઉદ્દીપક તરીકે વપરાય છે. અને આવું એક બીજું એક્ઝામ્પલ છે સંપર્ક વિધિનું. તમને યાદ હશે સંપર્ક વિધિ H2SO4 ના ઉત્પાદનની વાત છે. તો H2SO4 ના ઉત્પાદનમાં વપરાતો વિસમાંગ ઉદ્દીપક એ આપણે એમ કહી શકીએ વેનેડિયમ પેન્ટોક્સાઇડ થાય. એને પણ બારીક ભૂકા સ્વરૂપે આપણે વાપરવો પડે. આપણે ટોટલ 6 ઉપયોગો જોયેલા છે, બરાબર. હજી આપણે આગળ જોઈએ અમુક બીજા ઉપયોગો. સાતમા ઉપયોગને પહેલા આપણે સમજી લઈએ. અધિશોષણનો એક ઉપયોગ છે નિષ્ક્રિય વાયુઓના મિશ્રણમાંથી એનું અલગીકરણ કરવું. ફોર એક્ઝામ્પલ, આ હિલિયમ, નિયોન, આર્ગોન એ નિષ્ક્રિય વાયુ છે. એને બધાને અલગીકરણ કરવા માટે કંઈક આવી આખી રચના ગોઠવવા, સેટઅપ ગોઠવવામાં આવે છે, જેને આપણે દિવારની પદ્ધતિ તરીકે ઓળખીશું. દિવાર વૈજ્ઞાનિકનું નામ છે, બરાબર. એની અંદર ચારકોલનો યુઝ થશે. ચારકોલની સપાટી ઉપર અધિશોષણ થઈને જુદા જુદા, આપણે કહી શકીએ કે જુદા જુદા ઉમદા વાયુઓને, સમૂહ નંબર 18ના વાયુઓને તમે અલગીકરણ કરી શકો છો. તો દિવાર પદ્ધતિમાં અધિશોષણની પદ્ધતિ વપરાશે. એના પછી ખૂબ જ જાણીતી એવી ફીણ ઉત્પ્લવન પદ્ધતિ, તમે કદાચ 10મા ધોરણમાં ભણી ગયા હશો, આપણે 12મા ધોરણમાં પણ એક ચેપ્ટરમાં આવશે. ફીણ ઉત્પ્લવન પદ્ધતિની અંદર પણ એક રીતે આખો કોન્સેપ્ટ અધિશોષણનો છે. તમને યાદ હશે આની અંદર ટર્પેન્ટાઇન ઓઇલ, પાઇન ઓઇલ જેવા કણો નાખવામાં આવે. તો જુઓ, જે ઓઇલના કણો હોય છે ને, એ ઓઇલના કણોની ઉપર સલ્ફાઇડયુક્ત કણો ચોંટી જાય. એની સપાટી છે ને, જોજો બરાબર, આ ઓઇલના કણ છે એની સપાટી ઉપર સલ્ફાઇડયુક્ત કણો ચોંટી જાય છે. તો એક રીતના અધિશોષણની પ્રક્રિયા આની અંદર થાય છે, એવું આપણે કહી શકીએ છીએ. બરાબર રીતે જોઈ લો, બરાબર. સપાટી ઉપર સલ્ફાઇડના કણો ચોંટી જાય, જે ફીણમાં રૂપાંતર પામશે. હજી એક એક્ઝામ્પલ છે જે આપણે એમ કહી શકાય ડોક્ટર લાઈનમાં છે. કેટલાક રોગોને મટાડવા માટે આપણે એવું નોર્મલી દવાઓ આપણે લગાડતા હોઈએ છીએ. દાખલા તરીકે આપણે કોઈ ઘાવ થયેલો હોય તો સોફ્રામાઇસિનની કે વોટએવર કોઈ ટ્યુબ આપણે ઘાવ ઉપર લગાવતા હોઈએ છીએ. તો એનો યુઝ થશે કઈ રીતે, કે એની ઉપર, ઘાવની ઉપર જો આપણે કોઈ ટ્યુબ લગાડીએ છીએ, દવા લગાડીએ છીએ, તો એ દવાના કણો એ એક રીતે અધિશોષિત બની જશે. જોજો, કંઈક આવું થશે કે દાખલા તરીકે આ બેક્ટેરિયા છે, બરાબર. જોજો, આ ગ્રીન કલરના બેક્ટેરિયા છે, આની ઉપર જ્યારે આપણે દવા લગાડીએ ને, ત્યારે દવાના સૂક્ષ્મ કણો એ બેક્ટેરિયાની સપાટી ઉપર ચોંટી જશે. એટલે કે એક રીતના અધિશોષણની પ્રક્રિયા થશે, અને જેવું અધિશોષણની પ્રક્રિયા થાય એ બેક્ટેરિયાનો નાશ કરી નાખશે. બરાબર રીતે જોજો, બેક્ટેરિયાની સપાટી ઉપર દવાના કણો ચોંટી જશે, કંઈક આવી રીતે. અને જેવા દવાના કણો ચોંટી જાય તે બેક્ટેરિયાનો નાશ થઈ જશે. તો એક રીતના દવાની પદ્ધતિની અંદર પણ અધિશોષણ પ્રક્રિયા આપણે વિચારી શકીએ છીએ. ચલો, હવે આપણે આ બધી વસ્તુ લખી નાખીએ. સાતમા મુદ્દાની અંદર પહેલા આપણે નિષ્ક્રિય વાયુની વાત લખી નાખીએ. નિષ્ક્રિય વાયુઓના અલગીકરણ માટેની અલગીકરણ માટેની
दीवार पद्धति में, दीवार पद्धति में सक्रियकृत चारकोल वपराय छे। सक्रियकृत चारकोल अधिशोषण आखू आमा वपराशे। पछी नंबर 8, अपने दवा विषे लखी नाखीए। केटलाक रोगोने मटाड़वा माटे वपराता पदार्थों अधिशोषक तरीके वर्ते छे। अधिशोषक तरीके वर्ते छे। ते सूक्ष्म जीवाणुओं ने अधिशोषित करे छे। अधिशोषित करे छे। ओके, 8मो टॉपिक थी गयो। त्यार बाद चलो 9मी वात, आपणे फीण उत्प्लवन पद्धति नी वात करी नाखीए। तो एनी अंदर लखीए के फीण प्लवन पद्धति मां सल्फाइड खनिज संकेंद्रण मां टर्पेंटाइन ऑइल के पाइन ऑइल अधिशोषक तरीके वपराय छे। अधिशोषक तरीके वपराय छे। आ उपरांत हजी एक एनो उपयोग छे, 10मो उपयोग, आपणे छेल्लो उपयोग लखी नाखीए, ए छे अधिशोषण सूचको एटले के इंडिकेटर। अने अधिशोषण सूचको तरीके बे नाम आवे छे, एक तो इओसिन अने बीजू छे फ्लोरेसिन। इओसिन अने फ्लोरेसिन एक प्रकारना इंडिकेटर छे। तमे टाइट्रेशनना प्रयोगो तो करेला ज हशे, પણ આવું કંઈક અલગ આવે, અધિશોષણ ટાઇટ્રેશન આવે, બરાબર? અહીંયા લખીએ આપણે એના વિશે, કેટલાક અનુમાપનોમાં સૂચક તરીકે ઇઓસિન કે ફ્લોરેસિન વપરાય છે। હવે આ પર્ટિક્યુલર કેવી પ્રક્રિયાઓ છે એ પણ હું તમને અહીંયા કહી દઉં છું, બરાબર? દાખલા તરીકે કોઈ હેલાઇડ આયર્નની પ્રક્રિયા હોય, Br માઇનસ મોસ્ટ ઓફલી આવે, Cl માઇનસ Br માઇનસ જેવા પ્રક્રિયા, હવે આવા દ્રાવણની જ્યારે તમે AgNO3ની હાજરીમાં ટાઇટ્રેશન અનુમાપન પદ્ધતિ કરો, બરાબર, તો આની અંદર સ્પષ્ટ છે કે Ag એ હંમેશા બ્રોમિન સાથે એટ્રેક્ટેડ જ હોય, મતલબ AgCl, AgBr, બરાબર, એ બધા Ag હેલાઇડવાળા અવક્ષેપ આપણને ફટાફટ મળી જાય છે। તો આ જે Agના AgX, AgCl, AgBrના જે અવક્ષેપ મળે છે ને, એ અવક્ષેપ મળ્યા આપણને ખબર ક્યારે પડે? જ્યારે એની સપાટી ઉપર ઇઓસિન અને ફ્લોરેસિન અધિશોષણ પામતા હોય, બરાબર? તો એક રીતના જે સૂચકો છે ને, એ આ અવક્ષેપની સપાટીની ઉપર ચોટી જાય છે। તો આ એક અધિશોષણની ટેકનિક જ થઈ કહેવાય। ઓકે, અહીંયા આપણે લખીએ કે આ જે અનુમાપન છે બરાબર, એમાં ફ્લોરેસિન ઇઓસિન અથવા તો ફ્લોરેસિન એ અધિશોષિત પામે છે। કોના ઉપર અધિશોષિત પામે છે? તો AgXના અવક્ષેપ પર અધિશોષણ થશે, બરાબર? તો આવા જે આખા છે ઇઓસિન અને ફ્લોરેસિન, યાદ રાખજો, નામ આપણે એને કહેશું અધિશોષણ સૂચકો। તો ફાઇનલી આપણે અહીંયા આખું અધિશોષણને લગતો ટોપિક પૂરો કરી નાખ્યો છે, જે આ દ્રાવણમાં મેઇનલી હતો। આ સિવાય હજી આ ચેપ્ટરની
આ ચેપ્ટરની અંદર, ચેપ્ટરમાં ઇમ્પોર્ટન્ટ ટોપિકની અંદર ઉદ્દીપન અને કલનીલ અવસ્થા હજી બાકી છે. અધિશોષણને લગતી તમામ માહિતીઓ અહીંયા પૂરી થઈ ગઈ. તો આ લેક્ચર અહીંયા ખતમ થઈ છે. થેન્ક યુ આ લેક્ચર અટેન્ડ કરવા માટે. હવે મળશું નેક્સ્ટ ઉદ્દીપન પ્રક્રિયાઓની અંદર, કારણ કે અધિશોષણ અહીંયા કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.